અને સોરસની અંદર એન્ટર થઈએ. આજ મેથડનો યુઝ કરવાનો છે સોરસ માહિતી, એમાં આપણે ચાર શિરોબિંદુઓ છે એના ઉપર વિદ્યુત ભાર સી મૂકીએ. સો સોરસ માહિતી લંબસોરસ માહિતી પૂછી શકે, પણ એમાં લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય. સોરસ છે એટલે એમાં દરેક બાજુના માપ છે એ સમાન આવશે. ચાર શિરોબિંદુ થશે એ બી સી ઓર ડી. સાઈડ લેન્થ એ સપોઝ દરેક શિરોબિંદુ ઉપર આપણે કોઈ ધન વિદ્યુત ભાર છે મૂકીએ. અહીંયા આગળ ક્યુ 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 ઓર ક્યુ. તમને ક્વેશ્ચન પૂછે કે આ ચાર શિરોબિંદુ પૈકી કોઈ એક શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, આપણે સપોઝ ડી ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર આપણે બળ છે એ ફાઇન્ડ કરીએ. તો ડી ઉપર રહેલા વિદ્યુત ભાર પર આ ત્રણ વિદ્યુત ભારો સી બળ લગાડશે. ડન, અપાકર્ષી પ્રકારનું જ હશે, કારણ કે આ ચારેય વિદ્યુત ભારો છે એ સજાતીય છે, ધન છે. એમાં હું તમને મેથડ શીખવાડું, મેથડ પ્રમાણે જવાનું છે. સૌથી પહેલા એ ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે ડી ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ યામ આવશે અપાકર્ષી. એ થશે એફ ઓડી. ઓડી ક્યાંથી આવ્યું? ડીએ. અને એ આવશે નોર્મલી એફ કે ક્યુ સ્ક્વેર અપોન આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે એ સ્ક્વેર. સી ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે ડી ઉપર લાગતું બળ, તો અહીંથી આમ લો તો યામ આવશે ઇ એફ ડી સી. એની બરાબર એફ થાય. આને આપણે છેલ્લે રાખશું, કારણ કે અહીંયા આગળ આપણે સભાસા તમે બનાવશો એટલે આ બેનું પરિણામી તમને સૌથી પહેલાં મળી જશે. એ પરિણામી તમને આમ મળશે, સભાસા બનાવો એટલે એને આપણે એફ ડેશ કહીએ. આ બે બળો વચ્ચેનો એંગલ કેટલો બતાવેલા? ઓય 90 નો. સીધું સૂત્ર વાપરો, કોસ 90 0 એટલે આ પદ નીકળ્યું. એફ વન સ્ક્વેર હોતા એફ ટુ સ્ક્વેર જ રહેશે. તો એફ વન ઈ એફ છે, એફ ટુ ઈ પણ એફ છે, એટલે અંડરરૂટમાં એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર રૂટ ટુ એ. એફ ડેશ સી તમને મળશે રૂટ ટુ એ. આ બેનું પરિણામ તમને મળી ગયું. હવે બી ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે ડી ઉપર લાગતું બળ સજાતીય છે એટલે અપાકર્ષણ થશે. આમ બતાવવું પડશે ઈ ફોર્સ આમ જ આવશે. અને ઈ તમને મળશે એફ ડી બી. ડન. હવે આ ડિસ્ટન્સ લેવું પડે, કારણ કે અહીંયા આગળ વિદ્યુત ભાર છે, અહીંયા આગળ વિદ્યુત ભાર છે. બી ઉપર રહેલ વિદ્યુત ભાર સી ડી ઉપર રહેલા વિદ્યુત ભાર પર પણ લગાડે એટલે આ ડિસ્ટન્સ લેવું પડે. હવે એ ન થાય તો પાયથાગોરસ વાપરો, તો આ શું આવશે નોર્મલી રૂટ ટુ એ. ડન. જો ને પાયથાગોરસ વાપરશો એટલે આ કાટખૂણો આ કર્ણ થઈ જાય. કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ વત્તા આનો વર્ગ. સો સ્ક્વેર રૂટ કાઢશો એટલે રૂટ ટુ એ. બળ કેટલું આવશે? એફ ડી બી એટલે કે ક્યુ સ્ક્વેર અપોન આ ડિસ્ટન્સ એટલે એ થઈ ગયું ટુ એ સ્ક્વેર. એગ્રી? એટલે આને એફ બાય ટુ લખાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે એફ અને શેડમાં બે એમના. ડન. તમે ચેક કરવા જઈશો તો આ બેનું પરિણામી આમ બી ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે ડી ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળે આમ, એટલે ઇન શોર્ટમાં આ બે બળો એક જ દિશામાં છે. તો સીધો સરવાળો, તો ફાઇનલ ડી ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ઈ છે રૂટ ટુ એફ પ્લસ આ લેવું પડશે એ આવશે એફ બાય ટુ. આમાંથી તમે એફ કોમન લ્યો તો આ હું આવે રૂટ ટુ પ્લસ
1 by 2 લસા લેવો હોય તો લઈએ કઈ એટલે md is equal to f 2 root 2 plus 1 divided by 2 હજી બહુ ઈચ્છા થતી હોય તો f ની જગ્યાએ તમે કિંમત મૂકો એટલે md f એટલે શું આવે કે q સ્ક્વેર upon a સ્ક્વેર 2 root 2 plus 1 divided by 2 કઈ રીતે આ fd એ બરાબર f આ બે મેટે તમે વિચારો તો કુલમ નો નિયમ કે q1 q2 upon r સ્ક્વેર આ બે વચ્ચેનો ડિસ્ટન્સ તો f બરાબર આ થઈ ગયું કે q સ્ક્વેર upon a સ્ક્વેર તો આ તમને ફાઇનલ આન્સર સી મળશે ડન તો સોરસ આપ્યું હોય એના દરેકે દરેક શિરોબિંદુ ઉપર ધારો કે સમાન મૂલ્યના વિચ્છેદ ભારો આપ્યો હોય કાં તો બધા ધન અથવા બધા ઋણ તો કોઈ પણ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ તમારે આ રીતે ફાઇન્ડ કરવાનું છે આ બધા સ્પેશિયલ કેસીસ તમારે લખવાના થશે એટલે લખી અને પછી સમજવાના છે ત્યારે આવડશે બરોબર એમને બેસી ન રહેતા થોડુંક તૈયારી કરજો એડવાન્સમાં થોડુંક આની અંદર આપણે ટ્વિસ્ટ કરીએ એટલે હજી થોડોક આઈડિયા સી ક્લિયર થઈ જાય સોરસ જ આપણે લઈએ એમાં ત્રણ શિરોબિંદુ છે એના ઉપર વિદ્યુતભાર ધન રાખીએ અને એક શિરોબિંદુ છે એના ઉપર વિદ્યુતભાર આપણે ઋણ લઈએ આ ઇ બી સી ઓર ડી આના ઉપર ક્યુ આના ઉપર માઇનસ ક્યુ રાખીએ સી ઉપર ક્યુ અને ડી ઉપર ક્યુ એગ્રી સાઇડ લેન્થ એ છે તો ડી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ તમને કોઈ પણ શિરોબિંદુ ઉપર પૂછી શકે બરોબર મેથડ આવડવી જોઈએ ધારો કે ડી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ તો એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે ડી ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ અપાકર્ષી અહીંયા આવશે એ આવશે એફ ડી એ એની બરાબર એફ ઓર એફ બોલે તો કે ક્યુ સ્ક્વેર અપન એ સ્ક્વેર સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે ડી ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું કારણ કે સજાતીય વિદ્યુતભાર અહીંયા આવશે એ થશે એફ ડીસી એની બરાબર એમ અને એમ એટલે કે ક્યુ સ્ક્વેર અપન એ સ્ક્વેર કારણ કે બાજુનું માપ એ છે હવે સૌથી પહેલા આ બેનું પરિણામી આ બેનું પરિણામી તમને આમ મળશે એને આપણે એમ ડેશ કહીએ આ બે બળો વચ્ચેનો એંગલ કેટલાનો બતાવે 90 cos 90 એટલે 0 આ પદ નીકળો એટલે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર એટલે ટુ એફ સ્ક્વેર એનો સ્ક્વેર રૂટ લેશો એટલે એ આવશે રૂટ ટુ એફ અને એફ એટલે કે ક્યુ સ્ક્વેર અપન એ સ્ક્વેર થશે હવે બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે ડી ઉપર લાગતું બળ આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તમને ખ્યાલ હોવું જોઈએ કારણ કે આ વિકર્ણ બની ગયો એટલે એ ડિસ્ટન્સ કેટલો આવે રૂટ ટુ એ પાયથાગોરસ તમે યુઝ કરો આ એ હશે આ એ હશે આ કાટખૂણો એટલે આ કર્ણ થશે બળ સી આકર્ષી પ્રકારનો આવશે કારણ કે વિજાતીય વિદ્યુત ભારો અહીંયા માઇનસ ક્યુ છે અહીંયા પ્લસ ક્યુ છે એટલે બળ આમ લાગશે મોટિયા એટલે ડાયરેક્શન આમ આવે આ બળ એફ ડીબી થશે એની બરાબર એફ ડીબી એટલે શું લખાશે કોઈ કહે છે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ડિસ્ટન્સ છે રૂટ ટુ એ એટલે એનો વર્ક ટુ એ સ્ક્વેર અધરવાઇઝ આ આવે એફ બાય ટુ કારણ કે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે એફ છેદમાં બી હશે એટલે એફ બાય ટુ કેરફુલી તમે ચેક કરવા જઈશો તો આ બીનું પરિણામ આમ મળ્યું આ ભાઈ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ આમ મળ્યું બે અપોઝિટ ડાયરેક્શનમાં છે રીતસરની બાદ બાકી કારણ કે બળ સદિશ છે એટલે અપોઝિટ ડાયરેક્શનમાં હોય વિરુદ્ધ દિશામાં તો બળની બાદ બાકી થાય વધારે ફોર્સ હોય એમાંથી ઓછું બળ બાદ કરવાનું તો વધારે આ થાય કારણ કે રૂટ ટુ એટલે 1.41 એમ બાય ટુ એટલે 0.5 થાય એટલે આમાંથી આ બાદ કરવાનું ડન તો અલ્ટિમેટલી ડી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ આવશે રૂટ ટુ એ માઇનસ એમ બાય ટુ સો એફ ડી
તે એફ કોમન છે એટલે આમ રૂટ ટુ માઇનસ વન બાય ટુ પર એફ ડી ઇટ ઇક્વલ ટુ લસુ લ્યો તમે એટલે એફ ટુ રૂટ ટુ માઇનસ વન ડિવાઈડ બાય ટુ ઓર એફ કેટના હે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર તો અલ્ટિમેટલી એફ ડી એફની જગ્યાએ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ટુ રૂટ ટુ માઇનસ વન ડિવાઈડ બાય ટુ થશે. ડન. સો બેઝિક છે. માની લો કે આ બે શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુત ભાર છે. હવે ડી ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો કઈ રીતે થશે? ચાલો દરેક વખતે કઈ થોડું સોરસ બતાવાય. હે તમે ખરા છો. ચાલો વિચારો સાઈડ લાઈન થઈ હશે કઈ રીતે આવશે. અહીંયા આગળ વિદ્યુત ભાર છે એ ક્યુ હતો. ડન. આ માઇનસ છે. આને લીધે આના ઉપર લાગતું બળ આકર્ષી પ્રકારનું એટલે આમ આવે. ડન. એટલે એફ ડી એ બરાબર એફ. એવી જ રીતે આ ધન છે, આ એ ધન છે એટલે આને લીધે આના ઉપર લાગતું બળ એ અપાગશી એટલે આમ આવશે. એટલે એફ ડીસી બરાબર એફ થશે. આ બેનું પરિણામ છે એ મોટી તમને આ મળશે. ચાલો એને એફ ડેશ કહીએ અને એ કેટલું આવશે? રૂટ ટુ એફ ને, કારણ કે થીટા સે નેવું કોસ નેવું એટલે જીરો એટલે એટલું કોસ જીરો એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર રૂટ ટુ એફ. હવે અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર છે, એને લીધે આના ઉપર લાગતું બળ આકર્ષી પ્રકારનું એટલે બળ આમ આવશે. જો ને રેડી એટલે ઈ થશે એફ ડીબી. ઓર એફ ડીબી કેટલા આવેગા? કે ક્યુ સ્ક્વેર અપોન ટુ એ સ્ક્વેર. ડિસ્ટન્સ એ રૂટ ટુ એનો સ્ક્વેર, ટુ એ સ્ક્વેર એટલે એફ બાય ટુ મળેગા. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો આ બે નું હવે પરિણામી પાછું ઉપર જ મળે. સબાસે બનાવશો એટલે એમાં આ એંગલ છે એ મોટિયા નેવું ન થાય. પૂછો ક્યુ ક્યુ કી ઇતના નેવું, આ પિસ્તાલીસ તો આ પિસ્તાલીસ થાય. આ પિસ્તાલીસ આ પિસ્તાલીસ 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 એટલે નેવું. તો અલ્ટિમેટલી ડી ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ આપણને મળશે અંડર રૂટમાં કોસ નેવું એટલે જીરો થાય. એટલે આ પદ તો જીરો. એફ વન અને એફ ટુની જગ્યાએ કિંમત મૂકવાની અને તમે એફ વન કહી દો તો એનો વર્ગ થશે એટલે ટુ એફ સ્ક્વેર. પછી આનો વર્ગ કરવાનો એ આવે એફ સ્ક્વેર બાય ફોર. તમે અહીંયા આગળ લસાસી લઈ શકો તો ચાર દુને આઠ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર શું આઠ ને એક નવ, નવનું સ્ક્વેર રૂટ ત્રણ અને બે ચારનું સ્ક્વેર રૂટ બે અંદર હોય થ્રી બાય ટુ અને એફ એટલે કે ક્યુ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર. આ રીતે તમારે આગળ જોવાનું થશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. તો સિમ્પલ મેથડ છે મગજની અંદર ઘુસાડતા જાઓ એટલે આખો આઈડિયા છે તમારો એકદમ ક્લિયર થતો જાય. બરોબર. આમાં કન્ફ્યુઝ થવાનું નથી સેઝે, કારણ કે કાલ સવારે તમને સાવ અલગ મેથડના જ પ્રોબ્લેમ આપશે. એમાં કંઈ થોડું અહીંયા આગળ હાઉ સામાન્ય પ્રોબ્લેમ તમને પૂછશે તો જઈએ બીવાનું નથી. બરોબર. એક તમને અહીંયા આગળ પ્રેક્ટિસ થાય એટલા માટે એક ટ્રાય કરીએ આપણે અને પછી આપણે સોરસ છે એના મધ્ય બિંદુ ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે આપણે ફાઇન્ડ કરીએ. આ એ બી સી ડી આના ઉપર માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ ઓર ક્યુ ડી ઉપર રહેલા શિરોબિંદુ ઉપર લાગતું બળ ફાઇન્ડ કરો. ચલો કેટલાને આવે આન્સર? સાઈડ લાઈનથી હશે. દરેક માટે પ્રેક્ટિસ કરવાની છે, ઝડપથી થવું જોઈએ કામ, કારણ કે તો જ તમે આગળ વધી શકશો ને. બરોબર. હા બેસી રહેવાથી કોઈ ફાયદો નહીં થાય. ચાલો સોલ્વ કરો.
માઇનસ ક્યુને લીધે ક્યુ ઉપર લાગતું બળ એ આમ આવશે ભાઈ આકર્ષણ એગ્રી એવી જ રીતે અહીંયા આગળ માઇનસ ક્યુ છે અહીંયા આગળ પ્લસ ક્યુ છે તો અહીંયા આગળ આકર્ષણ એટલે બળ આમ લાગશે સૌથી પહેલાં એટલું પેચ્યું આઈ એફ મળશે આઈ એફ થશે આ બેનું પરિણામ તમને આમ મળશે એ કેટલું આવશે પરિણામ રૂટ ટુ એમ અહીંયા આગળ માઇનસ ક્યુ છે એને લીધે આના ઉપર લાગતું બળ આકર્ષણ થશે ભાઈ એટલે એ ફોર્સે આમ મળશે એ કેટલું આવશે એફ બાય ટુ કે ક્યુ સ્ક્વેર અપોન રૂટ ટુ એનો સ્ક્વેર હલો ફટાફટ થવું જોઈએ હવે એમાં તમે પાયથાગોરસ વાપરો પછી સાદુરૂપ એમ કેમ હલશે આ બે એક જ દિશામાં છે એટલે સરવાળો થાય એટલે રૂટ ટુ એફ પ્લસ એફ બાય ટુ ટેટ ઇક્વલ ટુ ડી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ હવે આમાંથી તમે કોમન લ્યો અને પછી એફની જગ્યાએ કિંમત મૂકો અને લસાઈ લ્યો અને ફાઇનલ સાદુરૂપ આપો એટલે આન્સર આવી જશે ઇવન અહીંયા આગળ માઇનસ ક્યુ આપ્યો હોય તો અને ડી ઉપર લાગતું બળ હું બળની ડાયરેક્શન ખાલી બતાવી દો બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે લાગતું બળ નીચે તરફ સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે લાગતું બળ આ તરફ આ બેનું પરિણામ એમ બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે લાગતું બળ આન્સર આનો જ આવશે બરોબર ચેક કરી લેવું ડન તો આ રીતે ફટાફટ કામ થવું જોઈએ એટલે તો તમે સ્પીડ મેન્ટેન થવી જોઈએ તો તમે પીએમટી અથવા એ ત્રિપલીની અંદર એટલે કે નીટ અને જેડબલી આવી કોમ્પિટિટિવની એક્ઝામ તમે ક્લિયર કરી શકો સમય જેટલો બસે એટલો બસાવવાનો છે બરોબર અમુક સ્ટેપ કારણ વગરના હોય કાપી જ નાખવાના દરેક વખતે પછી આ સૂત્રનો યુઝ નહીં ડાયરેક્ટ મનમાં ગણતરી થવી જોઈએ બરોબર આમ સ્પીડ આવી જોઈએ કારણ કે નીટના પેપરમાં એટલો બધો સમય નહીં હોય તમારી પાસે નીટ છે જેડબલી છે એમ્સ છે બરોબર આઈઆઈટી કે વગેરે ઓકે હવે શિરોબિંદુની જગ્યાએ આપણે સૌરસના કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે એ ફાઇન્ડ કરીએ એ બી સી ઓર ડી શારીરિક શિરોબિંદુ ઉપર ધારો કે ક્યુ જેટલો વિદ્યુતભાર સપોઝ આ રીતે સાઈડ લેન્થ એ છે દરેક બાજુના માપ તો સમાન આવશે આ કેન્દ્ર ધારો કે આના ઉપર ધારો કે ક્યુ જેટલો વિદ્યુતભાર તો આના ઉપર મુખ્યત્વે ચાર બળો લાગશે શારી શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભારો આના ઉપર બળ લગાડશે એગ્રી અને આ નોર્મલી વિકર્ણ થશે સૌરસનો તો આ માપ કેટલું આવે રૂટ ટુ એ રેડી તો આટલું માપ કેટલું આવે કોઈ મોટિયા એ બાય રૂટ ટુ આ માપે કેટલું આવશે એ બાય રૂટ ટુ એ બાય રૂટ ટુ વત્તા એ બાય રૂટ ટુ કરો એટલે રૂટ ટુ એ આવશે એવી જ રીતે સૌરસનો આ બીજો વિકર્ણ થશે રેડી એટલે આ માપ કેટલું આવે એ બાય રૂટ ટુ આ એ બાય રૂટ ટુ ચાલો હવે સૌરસના કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે ફાઇન્ડ કરીએ કઈ રીતે સૌથી પહેલા એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આમ આવશે એને આપણે કહી દઈએ એફ ઓ એ બરાબર એફ કારણ કે એ બાય રૂટ ટુ છે માપ દરેક માટે એ બાય રૂટ ટુ છે એટલે એફ ધારી લઈએ એવી જ રીતે બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે ઓ ઉપર લાગતું બળ એ અપાકર્ષણ થશે એટલે ઈ બળ આમ આવે એમ આવે આમ આવે અને ઈ થશે એફ ઓ બી એની બરાબર એફ સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર લાગતું બળ અપાકર્ષી કારણ કે સજાતીય વિદ્યુતભાર જ છે જો નહીં એ ફોર્સ આમ આવે અને એ આવશે એફ ઓ સી બરાબર ડી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ મોટી આમ આવે કેમ આવે આમ આવે એફ ઓ ડી બરાબર એફ તમે અહીંયા આગળ શું વિચારો છો આન્સર કેટલો આવશે કેરફુલી ચેક કરવા જાઓ મોટિયા તો ઉપર એફ નીચે આ કેન્સલ
આ બે નું તો જીરો, એવી જ રીતે આ બળ આમ છે, આ બળ આમ છે, મૂલ્ય તો સમાન છે, આ બે બળો કેન્સલ, એટલે અલ્ટિમેટલી કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ કેટલા આવી ગયા? જીરો આવી ગયા. ગુડ. માની લો કે આ દરેક શિરોબિંદુ ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો પણ આન્સર જીરો જ આવે. કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, એમાં ખાલી એરા બદલાય, બીજું તો એમાં શું થાય? આ માઇનસ ક્યુ છે એને લીધે આના ઉપર લાગતું બળ એ આમ આવે. એરો એક્ઝેક્ટ એની સામે બી છે, એમાં વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, તો એને લીધે અહીંયા આગળ બળ આમ આવે, ઈ એફ આવે, એટલે આ કેન્સલ થઈ જાય. એ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આકર્ષણ થશે, એટલે આમ આવશે. રેડી. અને સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ ઈ આમ આવે, આકર્ષણ. આઈ એફ કેન્સલ, તો અલ્ટિમેટલી કેન્દ્ર ઉપર કેટલું આવશે? ઝીરો આવશે. ડન. સમાન મૂલ્યના વિદ્યુતભારો શિરોબિંદુ ઉપર ગોઠવેલા હોય અને કેન્દ્ર ઉપર ગમે તે વિદ્યુતભાર આપે, તો એના ઉપર નેટ ફોર્સ ઝીરો આવે. એગ્રી? આ મગજમાં એક સેવ કરીને રાખજો. હવે માની લો કે આપણે ત્રણ શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર ધન રાખીએ અને એક શિરોબિંદુ ઉપર આપણે વિદ્યુતભાર ઋણ રાખીએ, આ એ બી સી ઓર ડી, અહીંયા આગળ ક્યુ 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 અને આ માઇનસ ક્યુ, આ સૌરસનું કેન્દ્ર, અને કેન્દ્ર ઉપર ધારો કે આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર રાખીએ, વોટ એવર, અહીંયા આગળ તમે પ્લસ ક્યુ લઈ શકો, સાઇન લેન્થ થઈ છે, તો આના ઉપર લાગતું બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ અહીંથી કરીએ, તો એ ઉપર વિદ્યુતભાર પ્લસ છે અને કેન્દ્ર ઉપર માઇનસ છે, તો બે વચ્ચે આકર્ષણ થશે, એટલે બળની જે ડાયરેક્શન આવશે મૂલ્ય એ આમ આવશે, આકર્ષણ એ આવશે એફ ઓએ બરાબર એફ. એવી જ રીતે બી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે અહીંયા આગળ રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ આમ આવશે, કારણ કે આકર્ષણ થશે, એટલે નોર્મલી આ શું આવશે? એફ ઓ બી, એ પણ એફ જ થશે, કારણ કે આ ડિસ્ટન્સ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનો ડિસ્ટન્સ સમાન હોય. સૌથી પહેલા આ બેનું આપણે પરિણામ એક જ નાખીએ, બરોબર, પછી આ બેનો આપણે વિચાર કરીએ, પછી એનું આપણે પરિણામ કેવું લઈએ કે એમ ન કરવું હોય તો પહેલા બધાનું લઈ લઈએ, એટલે કામ પતે. તમે કેરફુલી ચેક કરવા જશો તો સી ઉપર રહેલા વિદ્યુતભારને લીધે અહીંયા આગળ રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું છે, એટલે આમ આવશે, એટલે એફ ઓએ, ઓએ ક્યાંથી આવે? ઓસી, એ એફ થઈ જશે. હવે આ કામ બહુ ઇઝી થઈ ગયું, આ તો કેન્સલ થઈ ગયું, વચ્ચે એક જ આ, કારણ કે આ બી વિરુદ્ધ છે, કેન્સલ થઈ ગયા. હવે આનો વિચાર કરો, આ માઇનસ છે, આ એ માઇનસ છે, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ, એ બળ આમ આવે અને એ આવશે એફ ઓ ડી, એની બરાબર એફ. આ બે બળો એક જ દિશામાં હશે મોટી, એટલે એફ પ્લસ એફ, એટલે ટુ એફ થશે, અને ટુ એફ નામ, અને એફ એટલે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બોલે તો આર સ્ક્વેર, પણ અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ માલુમ છે એ ભાઈ રૂટ ટુ, એટલે અહીંયા આગળ એ સ્ક્વેર બાય ટુ, ટુ ટુ ને ફોર, આવું આવશે, એટલે એફ બરાબર ફોર કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર થઈ જશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા હશે. પછી તમને અહીંયા આગળ માઇનસ ક્યુ આપે, આ બે શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ આપે, તો આઈડિયા આવે શું થાય? કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, એમાં ડાયરેક્શન તમે કેરફુલી ચેક કરવા જાઓ ને, તો ડાયરેક્શન કઈ આવશે? જો આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તો બળ આમ આવશે. પછી આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આકર્ષણ થશે, એટલે બળ આમ આવશે, અગેન આ તો કેન્સલ લો. પછી આ માઇનસ ક્યુ, આ માઇનસ ક્યુ, અપાકર્ષણ થશે, એટલે બળ આમ આવશે, એટલે
OB is equal to F abhagasham. A minus C, I minus C. The FOD is equal to F. I cancel. So our answer is kendra upar hai kello option, zero option. So a case ni andar kendra upar rahela vidyut bhar upar lagtu je force se ekello option, zero option. Barobar simple aapko idea se pashi ama pashi to keva kevda loko twist kari shake. Barobar to ava twist se e thai shake. Done. આમ તમે જોવા જાઓ તો આ આખો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. તો અહીંયા આગળ આપણે શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ ઉપરાંત સૌરસનું જે મધ્ય બિંદુ હોય એટલે કે એનું જે કેન્દ્ર હોય એના ઉપર તમે વિદ્યુતભાર મૂકો, એના ઉપર બળ આપણે ફાઇન્ડ કર્યું. ડન. સો આમ તમે જોવા જાઓ તો મોસ્ટ ઓફ લી પ્રોબ્લેમ્સ એ આપણે સોલ્વ કરી નાખ્યા. બરોબર. છતાં આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ્સ એ કરી શકો. બરોબર. પછી માની લો કે તમને આ રીતે ક્વેશ્ચન પૂછે, ધારો કે કોઈ ઘડી આવશે એના આ આપણે નંબર લખીએ 12 1, પછી 2 અહીંયા આગળ, 3 4 5, પછી 6 7 8 9 10 or 11. બરોબર. મને જો ને કે આ રીતે કોઈ ઘડિયાળ છે, ઘડિયાળ કોઈ પણ આકારની હોય એની અરે કોઈ લેવા દેવા નથી. બરોબર. એમાં જે કાંટા રોટેશન કરતા હોય એની અરે આપણે લેવા દેવા છે. તો માની લો કે અહીંયા આગળ આપણે કાંટો બતાવીએ, કાંટા લગ એની જેમ, અને અહીંથી અહીંયા સુધીની જે રેડિયસ છે ને એ આપણે કાંટાની લઈ લઈએ. માની લો કે હા અડેલો તો નથી પણ સહેજ આમ, નહીંતર તો એ ફરશે નહીં ને. બરોબર. એ સપોઝ 1 મીટર લઈએ. આ દરેકે દરેક ડાયલ ઉપર આપણે 1 કુલમ જેટલો વિદ્યુતભાર છે પ્રસ્થાપિત કરી દઈએ. હાલો 4 ઉપર 5 ઉપર 6 ઉપર 7 ઉપર 8 ઉપર 9 ઉપર 10 ઉપર 11 ઉપર અને 12 ઉપર અને કેન્દ્ર ઉપર માની લો કે 1 કુલમનો જ વિદ્યુતભાર છે. તો ક્વેશ્ચન એવો છે કે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ તમને જોઈને જ ખબર પડવી જોઈએ, ઝીરો થઈ જાય. કેન્દ્ર ઉપર કોઈ બળ જ ન લાગે.